આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે લોકો પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશની રક્ષા કરતા જવાનો સાથે દિવાળીનો ઉત્સવ મનાવવા બનાસકાંઠાના સુઈ ગામના નાડાપેટ પહોંચ્યા હતા। આજે સમગ્ર દેશમાં લોકો ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દેશની રક્ષા કરતા BSFના જવાનો સાથે દિવાળી મનાવવા બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ પહોંચ્યા છે। નાડાબેટ ખાતે CM આવી પહોંચતા તેમણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। નાડાબેટ આવેલા મુખ્યમંત્રી પોતાની પત્ની સાથે સરહદના પ્રાચીન મંદિર નાદેશ્વરી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા। ત્યાં તેમના માતાજીના દર્શન કર્યા હતા અને તેમને દિવાળીના દિવસે જવાનો સાથે મનાવી તેમનું સૌભાગ્ય ગણાવ્યું હતું। તેમને સીમા દર્શનના કારણે લોકોને ખૂબ જાણવા મળશે તેવું કહ્યું હતું। 2 વર્ષ પહેલાં આવેલા તે સમયની વાત કરીને કહ્યું હતું કે અહીં જવાનો કહેલું કે તેમનું નેટવર્ક નથી મળતું, તેમજ જવાનોની તકલીફ જાણી હતી। બોર્ડર ઉપર આવવાથી અનેક માણસો આવવાથી અનેક સમસ્યાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવે છે, તેનું સમાધાન કરશું। ત્યારબાદ CM સમગ્ર ગુજરાત વાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી અને બોર્ડર ઉપર જવાનોને પડવા રવાના થયા હતા। સમગ્ર ગુજરાતવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। બધાના વ્યક્તિગત જીવન, સાર્વજનિક જીવન, સંસારિક જીવનમાં ભગવાન ખૂબ એમની મનોકામનાઓ પૂરી કરે, ખૂબ સુખી સંપન્ન બને અને દિવાળી એટલે માં શારદા લક્ષ્મી ભગવાનના આશીર્વાદ પણ ખૂબ પ્રાપ્ત કરે અને ગુજરાતનો વિકાસ, ધબકતું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત એ કાયમ માટે બનતું રહે તેવી બધાને। ભારત પાકિસ્તાનની બોર્ડર પર જવાનો સાથે દિવાળી મનાવવા આવેલા વિજય રૂપાણીએ સીમા દર્શન એક મહત્વનું પર્યટક સ્થળ ગણાવ્યું હતું। અહીંયા તેમણે સુરક્ષાની સમીક્ષા કરી હતી, સાથે સાથે જવાનોને સગવડ માટે પણ તેઓ ચિંતિત। પાણી માટેનો આરો પ્લાન્ટ અને અન્ય સુવિધાઓ પણ સરકાર આ જવાનોને પૂરી પાડશે એવું 60 કરોડોના ખર્ચે આ સીમા દર્શન જે વિકસાવવામાં આવ્યું છે તેના બહોળા લોકો લાભ એ લેવી પણ અપીલ કરી હતી। સમગ્ર ગુજરાતવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। બધાના વ્યક્તિગત જીવન, સાર્વજનિક જીવન, સંસારિક જીવનમાં ભગવાન ખૂબ એમની મનોકામનાઓ પૂરી કરે, ખૂબ સુખી સંપન્ન બને અને દિવાળી એટલે માં શારદા લક્ષ્મી ભગવાનના આશીર્વાદ પણ ખૂબ પ્રાપ્ત કરે અને ગુજરાતનો વિકાસ, ધબકતું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત એ કાયમ માટે બનતું રહે તેવી બધાને। સાહેબ, આજે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી, એટલે એ તો બધું કીધું છે। આપણે અત્યારે 0 પોઈન્ટ બોર્ડર ઉપર છીએ, સામે પાકિસ્તાન છે અને આપણે સીમા દર્શનમાં આપણી જનતા અહીં સુધી આવે, બોર્ડર જોવે, જવાનોની જવા મરદી અને આપણે ચેનથી એટલા માટે સૂઈ શકીએ છીએ કે એ લોકો અહીંયા જાગતા રહે છે। એટલે સીમા દર્શન કાર્યક્રમ જનતા, સીમા ઉપર સુરક્ષા કરનારા આપણા જવાનોની કામગીરી જોઈ શકે। બોર્ડર એક એટ્રેક્શન હોય છે, પંજાબમાં વાઘા બોર્ડર ઉપર લોકો ખાસ જાય છે, એમ અહીંયા પણ લોકો હવે સીમા દર્શનમાં આવવા માંડ્યા છે। ત્યારે ટુરિઝમ દ્વારા અત્યારે આપણે સેલ્ફી પોઈન્ટ ઉપર ઊભા છીએ, ખૂબ લોકો સાંજે અહીં સેલ્ફી પડાવતા હોય છે બોર્ડર ઉપરની। વચમાં વ્યૂ ટાવર પણ આપણે જોયો, પાછળ આખું ડેઝર્ટ છે, રણ, અને રણની એક્ટિવિટી આવનારા દિવસોમાં ટુરિઝમ કરશે કે જેથી કરીને એડવેન્ચર લોકો માણી શકે। એટલે આખો વિસ્તારને ટુરિઝમની દૃષ્ટિથી ડેવલપ કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે। દેશની સુરક્ષા કરતા સરહદ પર તૈનાત જવાનો જેવા આ દેશની સુરક્ષા કરી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન બોર્ડર જે બનાસકાંઠા સુઈ ગામ નજીક આવેલી છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 0 પોઈન્ટ બોર્ડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જવાનો સાથે દિવાળી મનાવી હતી। રતન સાગઠિયા સાથે NS ગુજરાત ન્યૂઝ સુઈ ગામ બનાસકાંઠા।